पहली जुलाई ना रोज निकलनार 145वीं रथयात्रा माटे कोर्पोरेशन अधिकारीओ रथयात्रा रूटनी चकासणी करी हती। मेयर स्टेन्डिंग कमिटीना चेरमेन सहित लोको रूट चकासणी समय उपस्थित रह्या हता। विविध कमिटीना चेरमेनो पण आ समय हाजर रह्या। तमाम रूट पर रस्ता जर्जरित मकानो झाड़ लाइट सहितनी बाबतोनो निरीक्षण करवामां आवी रह्यु छे। चकलेश्वर महादेव पासेनी एक रेलिंगने दूर करवा माटे जणाववामां आव्युं हतुं। उपरांत शाहपुर पासे मेट्रोनी कामगीरीमांथी पतरा दूर करवामां आव्या छे। त्यां पाकुं रोड बनावी देवा माटे सूचना आपवामां आवी छे, जेना कारणे रथयात्राना रूट दरमियान कोई पण प्रकारनी तकलीफ न सर्जाय। रथयात्रा सुधी कोर्पोरेशनना तमाम अधिकारीओ अने कर्मचारीओ द्वारा रूट पर राउंड लेवामां आवशे। 145મી જન રથયાત્રા નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। આ રથયાત્રાના રૂટ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, અમારા સાથી ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ દંડક, શ્રી અરુણસિંહજી તથા રોડ એન્ડ બિલ્ડિંગ કંપનીના ચેરમેન શ્રી માધવભાઈ દેસાઈ તથા વોટરના ચેરમેન શ્રી જતીનભાઈ તથા હેલ્થના ભરતભાઈ, તમામ ચેરમેનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટેલી પાક, તમામ ડીવાયએમસીઓ સાથેનો આ રાઉન્ડ, તમામ પદાધિકારીઓ સાથે કર્મચારીઓ સાથેનો આ રાઉન્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ રૂટની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકેલી છે। છતાં પણ આ રૂટમાં કોઈના સજેશન હોય એના માટેની પણ અમારી તૈયારી છે। ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલી જુલાઈએ નીકળવાની છે। જે રૂટ ઉપરથી ભગવાનના રથ પસાર થાય તે રસ્તાની નિરીક્ષણ માટે અમદાવાદના મેયરશ્રીને આગેવાની હેઠળ રોડ એન્ડ બિલ્ડિંગ્સ ખાતું, સ્ટેટ ખાતું, લાઇટ ખાતું ના અધિકારીઓ, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે આ રાઉન્ડ હોય છે, જેમાં ક્યાંય પણ રસ્તામાં કોઈ કામ બાકી રહી ગયેલું હોય તો અધિકારીઓને ધ્યાન દોરવામાં આવે અને એ કામ રથયાત્રા પૂર્વે પતી જાય। લગભગ અમે જે અત્યાર સુધી નિરીક્ષણ કર્યું છે એમાં 99% કામ તો પતી ગયેલું છે।